ઈશ્વરે મૂસાને બોલાવ્યો. યુસુફના દેવલોક પામ્યા પછી એના હંધાય હગાવાલા મિસરમાં વસ્યા. તેઓ અને તેમના વંશજો ઘણાય વર્ષો લગન ન્યા વસ્યા અને તેમને ઘણા છોકરા છૈયા થયા. તેઓ ઇઝરાયેલી પ્રજાથી ઓળખાયા. ઘણા વર્ષોના વાણા વહી ગયા અને પછી ઇઝરાયેલીઓની સંખ્યા વધતી ગઈ. મિસરી પ્રજાને હવે યુસુફ દ્વારા એમને કેટલી બધી સહાય મળી એ એમને એમના હવેના રાજાને સમરણમાં નહોતું. મિસરી લોકો ઇઝરાયેલીઓથી બીતા હતા કારણ કે તેઓ સંખ્યામાં ઘણા જ હતા. એથી મિસરમાં ઈ વેળાએ જે ફારૂન રાજા રાજ્ય ચલાવતો હતો એણે ઇઝરાયેલીઓને મિસરીઓના ગુલામો બનાવી દીધા. મિસરીઓએ ઇઝરાયેલી પ્રજા ઉપર હવેલીઓ અને મોટા નગરો બાંધવા હાટું દબાણ કર્યું. મહાવેટને લીધે એમની જિંદગી બત્તર બનીને રહી ગઈ. એમ છતાંય ઈશ્વરે એમને આશીર્વાદ દીધો અને એમને વધારે ને વધારે છોકરા છૈયા થયા. પારૂને સાંભળ્યું કે ઇઝરાયેલીઓ જાજા છોરું છે એ હાટું. એથી એણે એના લોકોને હુકમ દીધો કે તેઓ ઇઝરાયેલીઓના હંધાય નર દીકરાને નાઇલ નદીમાં ફંગોળી દઈને મારી નાખે. એક ઇઝરાયેલી બાઈએ નર દીકરાને ઝીણો. ઈ બાઈએ અને તેના ધણીએ ઈ દીકરાને જેમ બને એમ લાંબો સમય ઘરમાં હતાડી રાખ્યો. જ્યારે દીકરાના બાપ એને લાંબો સમય હતાડી ના હેકા એટલે એમણે એક ટોપલીમાં ઓઢાડી અને બરુઓની વચમાં નાઇલ નદીના તીરે તરતો કર્યો જેથી તેઓ એને મૃત્યુથી તારી શકે. તેની મોટી બેન એના ઉપર મીટ માંડીને જોતી રહી કે આ તરતી ટોપલીનું શું થાય છે. પારૂની દીકરીએ તરતી ટોપલીને દીઠી અને એની માએ જોયું કે આમાં તો બાળક છે એટલે તરત જ એણે આ બાળકને પોતાના દીકરા તરીકે રાખી લીધો. એણે ઇઝરાયેલી બાઈને આયા તરીકે ભાડુતી રાખી જેથી આ દીકરાની ઈ હાર સંભાળ કરે. એ જાણતી નહોતી કે ભાડુતી આયા ઈ આ બાળકની જ જનેતા હતી. જ્યારે દીકરો હમજનો થયો એટલે હવે માના દૂધની ખપ નહોતી. આયાએ દીકરાને પાછો મોકલી દીધો. એણે એનું નામ મૂસા રાખ્યું. એક દહાડે જ્યારે મૂસા પુખ્ત વયનો થયો ત્યારે એણે ભાળ્યું કે એક મિસરી એક ઇઝરાયેલી જણને ઢીબી રહ્યો છે. મૂસાએ એના જાતિ ઇઝરાયેલીને બચાવવાનો પ્રયાસ કર્યો. ઈ સમયે મૂસાએ વિચાર્યું કે કોઈ એને ભાળતું નથી. ઈ વેળાએ એણે પેલા મિસરીનું ઢીમ ઢાળી દીધું અને એના મરદાને દફનાવી દીધું. પરંતુ મૂસાએ જે કાંઈ કર્યું હતું ઈ કોઈક ભાળી ગયું હતું. મૂસાએ જે કર્યું એની જાણ ફારૂનને થઈ ગઈ. ત્યારે એણે મૂસાને હણી નાખવાનો પ્રયાસ કર્યો. મૂસા મિસરમાંથી અરણ્યમાં મુઠ્ઠીઓ વાળીને ભાગી ગયો કે ન્યા ઈ ફારૂનના સિપાઈઓથી બચી શકે. મૂસા મિસરથી ઘણે દૂર એવા વન વગડામાં ભરવાડ થઈને વસ્યો અને આ જગ્યામાં એક બાઈને હારે વિવાહ કર્યો. પછી એને બે દીકરાઓ થયા. એક દહાડે જ્યારે મૂસા ઘેટાણું ધણ ચરતો હતો એ વેળાએ એણે સાંભળ્યું કે એક ઝાડવું હળગી રહ્યું હતું પણ ઝાડવું બળીને રાખ થતું નહોતું. આ ઘટનાને નજીકથી નિહાળવાને માટે તે એની પાસે ગયો. જેવો ઈ હળગતા ઝાડવા પાસે પીગો કે ઈશ્વરની વાણીનો અવાજ સંભળાયો. મૂસા તારા ખાહડા ઉતાર કેમ કે જે ભૂમિ ઉપર તું ઊભો છે ઈ પવિત્ર છે. ઈશ્વરે આગળ કીધું કે મેં મારી પ્રજાની પીડા દીઠી છે અને હું તને ફારૂન પાસે મોકલી જેથી તું ઇઝરાયેલીઓને મિસરની વેઠમાંથી બહાર લાવી હેક. હું તને કનાન દેશ આપી. એ પછી મેં ઇબ્રાહીમને ઈસાકને અને યાકુબને વચન દીધું હતું. મૂસાએ પૂછ્યું કે જો લોકો પરખવા માંગે કે મને કોણે મોકલો છે તો મારે શું કહેવું. ઈશ્વરે કીધું કે હું જે છું તે છું. તેઓએ જણાવ કે હું છું એણે મને મોકલો છે. તેઓને ઈ પણ જણાવી દે કે હું યહોવા છું તમારા પૂર્વજો ઇબ્રાહીમ ઈસહાક અને યાકુબનો ઈશ્વર. આ મારું નામ હર હંમેશનું નામ છે. ફારૂન પાસે જતા ડરતો હતો કારણ કે તે માનતો હતો કે પોતે સરખી રીતે બોલી શકતો નથી. એટલે ઈશ્વરે મૂસાની મદદે એના ભાઈ હારૂનને મોકલો. ઈશ્વરે મૂસા તથા હારૂનને ચેતવણી આપતા કીધું કે આ ફારૂન નઠારો થાય જ. બાઇબલની વાર્તા નિર્ગમન 1-4.